સુરતમાં કાળમુખા ડમ્પર ચાલકે અકસ્માત સર્જીને 15 લોકોના લીધા જીવ, મોતનો આંકડો વધવાની શક્યતા, તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના વતની. રાજ્યના કેટલાક ભાગોમાં છવાયું ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ, ધુમ્મસને પગલે વિઝિબિલિટી થઈ ઓછી, વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો પરેશાન. રાજ્યમાં ફરી શરૂ થશે રસીકરણ, પ્રથમ તબક્કામાં રસીકરણથી માત્ર સામાન્ય આડઅસરની ફરિયાદ, સીએમ બોલ્યા રસી સંપૂર્ણપણે સુરક્ષિત. જૂનાગઢના કેશોદની ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં એક સાથે 11 વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત, તંત્ર થયું દોડતું, તમામને કરાઈ આઇસોલેટ. ભારતને 1 કરોડ કોરોના વેક્સિન મફતમાં આપશે સિરમ ઇન્સ્ટિટ્યૂટ. વેક્સિન ડોઝ સિરમ ઇન્સ્ટિટ્યૂટ કોવેક્સ ફેસિલિટી અંતર્ગત ઉપલબ્ધ કરાવશે. પ્રજાસત્તાક દિવસને લઈને સરકારનો ફતવો, ત્રિરંગાને સલામી આપવા માત્ર 250ને જ આમંત્રણ અપાશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી 56 મિનિટમાં પૂરી કરવા આદેશ. ધોરણ 9-11 માટે શાળાઓ ખોલવા બાબતે આજે લેવાઈ શકે છે નિર્ણય. ધીમે ધીમે માર્ચ એપ્રિલમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા સરકારની તૈયારી. કૃષિ કાયદા પર આજે સુપ્રીમ કોર્ટની કમિટીની આજે પહેલી બેઠક, આવતીકાલે ફરી સરકાર ખેડૂતો વચ્ચે યોજાશે વાતચીત. પેટ્રોલ ડીઝલના ભાવ ફરી રેકોર્ડ બ્રેક સ્તરે, અમદાવાદમાં પેટ્રોલમાં 24 અને ડીઝલમાં 27 પૈસાનો વધારો, પેટ્રોલ પ્રતિ લીટર 82.31 અને ડીઝલ 80.91 એ પહોંચ્યો.